आ तरफ वडोदरानी वात करीए, वडोदरामां पीएम मोदीना जन्मदिवसनी उजवणी भाजपना नेता अने पूर्व मेयर भरत डांगरे अनोखी रीते प्रधानमंत्री नरेन्द्र मोदीना जन्मदिवसनी उजवणी करी। सेंटर स्क्वेर मॉलमां नरेन्द्र मोदीनी 71 फूट लांबी अने 30 फूट पहोळी रंगोळी दोरी, 182 फूट लांबी अने 971 किलोनी केक पण बनावी छे। केकमां पीएम मोदीना सरकारनी योजनाओ दर्शाववामां आवी छे। नितिन गडकरी અને સી આર પાટીલ પણ અહીં મુલાકાત લેશે। દિવ્યાંગોના હસ્તે આ કેક કાપવામાં આવશે। વધુ માહિતી આપવા માટે સંવાદદાતા રવિ અગ્રવાલ લાઈવ જોડાઈ ગયા છે વડોદરાથી। રવિ, પૂરા દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને એક રીતે શુભકામનાઓ તેમને આપવામાં આવી રહી છે, વડોદરામાં પણ કંઈક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, કઈ રીતે ઉજવણી થઈ રહી છે? बिल्कुल निधि, बात करवामां आवे तो समग्र देशभरना भाजपना कार्यकर्ताओ अने लोको प्रधानमंत्री नरेन्द्र मोदीना जन्मदिवसनी उजवणी करी रह्या छे। त्यारे वडोदरामां पण जे बीजेपीना अहींना नेता गुजरातना अने पूर्व मेयर छे, प्रमुख छे भरत डांगर, तेमना द्वारा अत्यारे सेंटर स्क्वेर मॉलमां जोई शको छो कि प्रधानमंत्री नरेन्द्र मोदीनुं विशाळ रंगोळी दोरीने तेमने जन्मदिवसनी अनोखी रीते शुभकामना पाठवामां आवी छे। जे रीतना सेंटर स्क्वेर मॉलमां आ 71 फूट लांबी अने 30 फूट पहोळी आखी आ रंगोळी छे તે દોરવામાં આવી છે। સાથે જ રંગોળીની ફરતે આ જે કેક છે તમે જોઈ રહ્યા છો, 182 કિલોની 182 ફૂટ લાંબી આ કેક છે અને 771 કિલોની આ કેક છે જે દિવ્યાંગોના હસ્તે કાપવામાં આવનાર છે। ખાસ કરીને અહીંયા મુલાકાત માટે પ્રદેશના જે પ્રમુખ છે સી આર પાટીલ, તેઓ પણ સાંજે આવનાર છે, નીતિન ગડકરી પણ આવશે તેવા મેસેજ છે। ત્યારે જેમને આખી આ રંગોળી દોરાવી છે અને અનોખી રીતે ઉજવણી આપી છે તેવા ભરત ડાંગરને તેમના તમામ જે બીજેપીના સ્થાનિક કોર્પોરેટરો તમામ અહીંયા તેમની સાથે ઉપસ્થિત છે। આપણે ભરતભાઈ સાથે વાત કરીશું। ભરતભાઈ, કઈ રીતના આખો વિચાર આવ્યો કે અનોખી રીતે તમે શુભકામના પાઠવી છે નરેન્દ્ર મોદીને? બિલકુલ, આ કલાનગરી છે વડોદરા, એ કલાનગરી છે અને કલાનગરી હોવાને કારણે વડોદરાના કલાકારો દ્વારા આ પ્રકારની એક વિશાળ રંગોલી સાહેબના જન્મદિવસ નિમિત્તે બનાવવામાં આવી છે। સાથે સાથે દિવ્યાંગ બાળકો જે છે, જે સાહેબના સૌથી પ્રિય છે, એ દિવ્યાંગ બાળકો સાથે સેલિબ્રેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો એની માટે તેને 971 કિલોની કેક, જે કેક ઉપર બધી જ સરકારની વિવિધ યોજનાઓ, માનનીય મોદી સાહેબ દ્વારા જે જે યોજનાઓ શરૂ કરવામાં આવી છે, એ સ્વચ્છ ભારત હોય, ડિજિટલ ઇન્ડિયા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ હોય, સ્ટેન્ડઅપ હોય, મુદ્રા યોજના હોય, જનધન હોય, આ બધી જ યોજનાઓ જે છે ત્યાં કેકની ઉપર મૂકવામાં આવશે। અને એ કેકનું કટિંગ જે છે, 182 ફૂટ લાંબી કેકનું કટિંગ જે છે તે 72 દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમમાં અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે, માનનીય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિન ગડકરીજીને પણ વાત કરી છે। કુલ મળીને વડોદરા આ કલાનગરી છે અને કલાનગરી ખાતે અલગ પ્રકારે માનનીય મોદી સાહેબનો જન્મદિવસ મનાવવામાં આવે, કારણ કે આ એમની કર્મભૂમિ પણ છે, એટલા માટે વિશેષ તરફ આયોજન કરવામાં આવ્યું છે। બિલકુલ, કર્મભૂમિ છે ને તેના કારણે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। કેટલો સમય લાગ્યો તો આ બનાવવા માટે, કેમ કે જે આ વિશાળ રંગોળી આબેહૂબ નરેન્દ્ર મોદીની અહીંયા પ્રતિકૃતિ હોય એ પ્રકારની રંગોળી બનાવી છે, કેટલો સમય લાગ્યો? બિલકુલ, 20 જેટલા કલાકારો દ્વારા છેલ્લા 4 દિવસથી આ સેન્ટર સ્ક્વેર મોલ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું। સેન્ટર સ્ક્વેર મોલની પસંદગી પણ એટલા માટે કરી હતી કે આપણે નીચેથી ઊભા રહીએ તો માત્ર આપણને બૂટ દેખાય, ઉપર આવીએ તો જ દેખાય, એટલે પહેલા માળ, બીજા માળ, ત્રીજા માળે પહોંચે ત્યારે જ આખી રંગોળી આપણે જોઈ શકીએ, એ પ્રકારની વિશાળ રંગોળી જેને કહી શકાય। કદાચ સમગ્ર દેશમાં આ પ્રકારનો યુનિક કાર્યક્રમ કોઈના દ્વારા નહીં થયો હોય, વડોદરાના કલાકારો દ્વારા, કલાકારોના માધ્યમથી આપણે આનું આયોજન સમગ્ર કર્યું છે। સાથે સાથે આજે કેક જે છે એ 971 કિલો કેક એ અમે બધા જ સ્લમ વિસ્તાર જે છે દિવ્યાંગ બાળકોએ કટ કરશે, કટ કર્યા પછી જેટલા પણ વડોદરાના સ્લમ વિસ્તાર છે, સ્લમ વિસ્તારના બાળકોને એ કેકનો અમે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ। એ બાળકો સુધી વિષય પહોંચે કે આજે એમના ઉત્થાન માટે દિવસ રાત પરિશ્રમ કરતા, ન્યૂ ઇન્ડિયાના સંકલ્પ કરતા એવા પ્રધાનમંત્રી મોદી સાહેબનો જન્મદિવસ છે। બિલકુલ, તો જે રીતના હંમેશા અવનવા જે આઈડિયાઓ છે તેના સાથે વિવિધ ઉજવણી કરવા માટે જાણીતા છે ભરતભાઈ ડાંગર અને તેમની ટીમ, અને તેમના દ્વારા આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે તેમને શુભકામના આપવામાં આવી છે, કારણ કે વડોદરા એ કલાનગરી છે અને કલાના માધ્યમથી જ નરેન્દ્ર મોદીને અહીંયા શુભકામના આપવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના આ જે રંગોળી છે તે સેન્ટર સ્ક્વેર મોલમાં આવતા તમામ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, કારણ કે જે રીતના આ વિશાળ રંગોળી અહીંયા દોરવામાં આવી છે એક, અને તે રંગોળી ખરેખર
કહી શકાય કે પહેલો એવો કોન્સેપ્ટ છે આખા વડોદરા શહેરમાં, આખા દેશમાં, કે જ્યાં આ પ્રકારે રંગોળીના માધ્યમથી નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી. ફરીથી વાત કરીશું. જી, બે વસ્તુ મહત્વની ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે જે પરંપરા ગ્રુપ જે રંગોળીનું જે છે એમનો પણ સહયોગ ખૂબ સરસ રહ્યો. સાથે સાથે મિસ્ટર પફ એ વડોદરાની જાણીતી કેક બનાવતી કંપની છે, એ મિસ્ટર પફ અને જગદીશના મિત્રોનો પણ એમાં ખૂબ સારો સહયોગ રહ્યો. કારણ કે 971 કિલો કેક બનાવી એ ખૂબ મોટી ટાસ્ક હોય છે. એ કેક બનાવવામાં પણ 3-4 દિવસ લાગે અને એના ઉપર સરકારની વિવિધ યોજના લખવામાં પણ સમય લાગતો હોય છે. એટલા માટે મિસ્ટર પફ, જગદીશવાળા અને પરંપરા ગ્રુપના મિત્રોને પણ ઉતારી એટલા માટે યાદ કરું છું કે એમણે પણ દિવસ રાત મહેનત કરીને આમાં અમને સહયોગ કર્યો છે. બિલકુલ. તો તમામ લોકોએ મળીને આજે વિશાળ કેક છે તે અહીંયા બનાવીને નરેન્દ્ર મોદીને અનોખી રીતે જન્મદિવસની શુભકામના પાઠવી છે. નિધિ. જી બિલકુલ, ચોક્કસથી એક અનોખી શુભકામના, અનોખી ઉજવણી ચોક્કસથી કહી શકાય. અમારી સાથે અમદાવાદથી બ્રિજેશ દોશી પણ જોડાઈ ગયા છે અને રાજકોટથી ગૌરવ દવે પણ મારી સાથે જોડાયા છે. બ્રિજેશ, પહેલા આપની પાસે આવીશું અને જાણવા માંગીશું કે આપ અત્યારે ટાગોર હોલ ખાતે ઉપસ્થિત છો અને અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યા અલગ અલગ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મદિવસની ઉજવણી થકી એક ખાસ શુભકામના અલગ જ રીતે પાઠવવાનો પ્રયત્ન. આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કઈ રીતે ઉજવણી થઈ રહી છે બ્રિજેશ?